કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? ગુડ મોર્નિંગ એવરીબડી. નાવ વી વિલ સ્ટાર્ટ અવર હાફ યુનિટ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ઇન ગ્રામર પોર્શન. ટુડે વી વિલ લર્ન એન્ડ આઈ વિલ ટીચ યુ વિધાઉટ ડબલ્યુએચ સેન્ટેન્સીઝ ઇન ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. સો આઈ હેવ રિટન ઓન ધ બોર્ડ ધ ફર્સ્ટ ટુ પોઈન્ટ્સ. ધીસ ઇઝ અ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન યોર ગ્રામર પોર્શન. સેઇડ અને સેઇડ ટુ, મિત્રો, રિપોર્ટિંગ વર્બ તરીકે સેઇડ અને સેઇડ ટુ નું મિત્રો આસ્ક્ડ કરવું. ત્યાર પછી અવતરણ ચિહ્ન મિત્રો આપણે કાઢી નાખવાના છે, બરોબર. જયારે આપણે ઇન્ડાયરેક્ટ વાક્ય કરીએ ત્યારે તેની જગ્યાએ ઇફ અથવા વેધર મૂકવામાં આવે છે. પણ ઇફ અને વેધર ક્યારે મૂકવામાં આવે છે? તો કે જો અવતરણ ચિહ્ન ની અંદર રહેલું વાક્યની શરૂઆત એમ ઇઝ અને આર, વોઝ અને વે, સેલ અને વિલ, ડુ ડઝ ડીડ, હેવ હેઝ કે હેડ, કેન મે કે મસ્ટ થી વાક્ય શરૂ થાય તો જ તમારે ઇફ અથવા વેધર મૂકવાનું હોય છે. મિત્રો એક્ઝામ્પલ તરીકે આપણે મિત્રો અહીંયા ઉદાહરણ તરીકે જોઈએ તો એક્ઝામ્પલ નંબર એક. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો મિત્રો મોના સેઇડ સેઇડ ટુ મી કેન યુ હેલ્પ મી. મિત્રો આ જે વાક્ય રચના છે તમે એની અંદર જુઓ, આ જે વાક્ય રચના છે એની અંદર વાક્યનો પ્રકાર કેવો છે અહીંયા મિત્રો? તો કે પ્રશ્નાર્થ છે. પ્રશ્નાર્થ વાળી વાક્ય રચના હોય ત્યારે મિત્રો સેઇડ કે સેઇડ ટુ ને ઇનડાયરેક્ટ કરતી વખતે મિત્રો કાઢી નાખવાનું હોય છે, બરોબર. આ સેઇડ ટુ નું મિત્રો આપણે શું કરીશું? તો કે આસ્ક્ડ કરીશું. મિત્રો આપણે અગાઉના વિડીયોમાં પણ જોયું છે, બરોબર. હવે બોલનાર વ્યક્તિ એટલે કે રિપોર્ટર જે છે મોના, એના એ જ રહેશે, તેની આપણે વિભક્તિ લખવાની નથી. બીજું કે અહીંયા લિસનર મી જે છે એટલે કે સાંભળનાર જે છે એ મી એનું એ જ રહેશે. કોમા ટુ ઇન કોમા નીકળી ગયા. સંયોજક તરીકે ઇફ ક્યારે મૂકવું અથવા વેધર ક્યારે મૂકવું મિત્રો? તો કે જો વાક્યની શરૂઆત કેમ થી અહીંયા થઈ છે એટલે કે અહીંયા તમે જુઓ એમ ઇઝ આર, વોઝ વેર, સેલ વિલ, ડુ ડઝ અને ડીડ, હેવ હેઝ અને હેડ, કેન મે અને મસ્ટ, આનાથી જો વાક્ય શરૂ થયું હોય અહીંથી તો જ મિત્રો સંયોજક તરીકે ઇફ મૂકવું અથવા તો વેધર મૂકવામાં આવે છે, બરોબર. પછી મિત્રો આપણે અગાઉના વિડીયોમાં જોયું તો એ જ પ્રમાણે આપણે યુ ને આગળ લેવાનું છે અને કેન ને પાછળ લેવાનું છે, એટલે કે વાક્યને વિધાનમાં ફેરવવાનું છે, બરોબર, જેથી તમને સરળતા રહે ઇનડાયરેક્ટ કરો ત્યારે. તો યુ કોના માટે વપરાયું છે? તો કે મી માટે. તો યુ કરતા છે તો મી ની કરતા વિભક્તિ શું બનશે? તો કે આઈ. કેન નું ભૂતકાળ શું થશે મિત્રો અહીંયા? તો કે કુડ. હેલ્પ નું હેલ્પ. અને મી કોના માટે વપરાયું છે? તો કે મોના માટે. તો મી કર્મ વિભક્તિ છે તો મોના ની કર્મ વિભક્તિ શું બનશે? તો કે મોના સ્ત્રીલિંગ છે એટલે એના માટે કર્મ વિભક્તિ હર આવશે, બરોબર. ત્યાર પછી અહીંયા આપણે ફૂલ સ્ટોપ મૂકીશું, પ્રશ્ન ચિહ્ન નહીં મૂકીએ, કારણ કે વાક્યને આપણે અગાઉથી જો મિત્રો આપણે વિધાનમાં ચેન્જ કરી નાખ્યું છે મનોમન, બરોબર. એટલા માટે આપણે અહીંયા વાક્યને વિધાનમાં ચેન્જ કરીએ એટલે અહીં ક્વેશ્ચન માર્ક પછી નો આવે ઇનડાયરેક્ટ કરો ત્યારે, બરોબર. આપણે એવી જ રીતના મિત્રો આપણે આઈ વિલ ટેક મોર એક્ઝામ્પલ અબાઉટ ધીસ ટોપિક. એક્ઝામ્પલ તરીકે તરુણ સેઇડ ટુ હિઝ ફ્રેન્ડ. તરુણ સેઇડ ટુ હિઝ ફ્રેન્ડ હેવ યુ સીન ધીસ, હેવ યુ સીન ધીસ મૂવી. મિત્રો આ જે વાક્ય રચના છે એની અંદર તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા વાક્યનો પ્રકાર કયો છે મિત્રો? તો કે પ્રશ્નાર્થ છે. પ્રશ્નાર્થ વાળી વાક્ય રચના હોય ત્યારે સેઇડ ટુ નું શું કરવું? તો કે આસ્ક્ડ કરવું, બરોબર છે મિત્રો. ત્યાર પછી તરુણ જે નામ છે એ નામ એનું એ જ રહેશે, તરુણ આસ્ક્ડ, બરોબર. પછી હિઝ ફ્રેન્ડ, હિઝ ફ્રેન્ડ એનું એ જ રહેશે. ત્યાર પછી કોમા કોમા નીકળી જશે. સંયોજક તરીકે આપણે અહીંયા સંયોજક મૂકીએ એ પહેલા જોઈ લેવાનું કે વાક્ય છે એ કોનાથી શરૂ થયું છે? તો કે હેવ થી શરૂ થયું છે. તો મિત્રો અહીં તમે જુઓ હેવ છે,
तो आपणे संयोजक तरीके शुं मूकीशुं? तो के इफ। तमारे जो मित्रों इफ न मूकवुं होय तो वेधर पण मूकी शको छो, बरोबर। तमे इफ अथवा वेधर बेमांथी कोई पण एक मूकी शको छो। तरुण आस्क्ड हिज फ्रेंड इफ। हवे वाक्यने शुं करवानुं मित्रों आपणे? तो के विधानमां फेरवानुं छे, बरोबर। विधानमां वाक्यने फेरवीए एटले यू आगळ अने हेव पाछळ, बरोबर। तो यू एटले कोण मित्रों? तो के हिज फ्रेंड। तो हिज फ्रेंड तो मित्रों स्त्रीलिंग पण होय अने पुल्लिंग पण होय छे, बरोबर। एटले के स्त्रीलिंग पण होय अथवा तो हाँ समझी गया मित्रों, ही अथवा तो सी होय छे। तो मित्रों तमे अहींया तरुण ना जे फ्रेंड छे एना माटे जो तमे सी समझता हो, स्त्रीलिंग समझता हो, तो मित्रों अहीं तमे सी करो। जो तमे त्यां पुल्लिंग समझता हो तो त्यां तमे ही तमे करो मित्रों। बन्ने माथी कोई पण एक करी शकाय, बन्ने पण मूकी शकाय छे, बरोबर। तो तरुण आस्क्ड हिज फ्रेंड इफ ही अथवा तो सी, बरोबर छे। हवे हेव नो भूतकाळ मित्रों, तो के हेव नो अहींया शुं थई जशे मित्रों भूतकाळ? तो के हेड, बरोबर छे। तो सी हेड अने सीन नो तो के सीन। हवे नजीकना शब्द माटे दूरनो शब्द, तो के धीस नो अहींया धे अने मूवी नो मूवी, बरोबर छे मित्रों। ત્યાર પછીનો આપણે નેક્સ્ટ ઉદાહરણ લઈએ તો એક્ઝામ્પલ નંબર 3, સમીર સહીડ ટુ હિઝ વાઇફ। ત્યાર પછી આપણે જોઈએ તો વિલ યુ bring this pen, Samir said to his wife, will you bring this pen, बराबर छे। तो मित्रों आज वाक्य रचना छे एनी अंदर जोईए तो वाक्य नो प्रकार केवो छे मित्रों अहींया? तो के वाक्य नो प्रकार क्वेश्चन मार्क वाळो छे, एटले के प्रश्नार्थ छे। प्रश्नार्थ वाळी वाक्य रचना होय त्यारे said to नो तो के मित्रों अहींया आस्क्ड करवानुं होय छे, बराबर। बोलनार व्यक्ति समीर एनो एज रहेशे, बराबर। त्यार पछी हिज फ्रेंड हिज वाइफ सॉरी एनो एज रहेशे। त्यार पछी बोल अहींया जे अवतरण चिन्ह छे निकली जशे, बराबर। पण अवतरण चिन्ह निकले पण वाक्यनी शरूआत शेनाथी थई छे? तो के विल थी थई छे मित्रों। तो मित्रों अहीं तमे जोशो तो तमने ख्याल आवशे विल थी वाक्य शरू थयुं छे। तो आपणे संयोजक शुं मूकीशुं अहींया? तो के इफ अथवा तो वेधर, बराबर। हवे वाक्य ने तमे विधान में चेन्ज करो तो यू मित्रों आगळ अने विल पाछळ। तो यू एटले कोण? तो के हिज वाइफ। हिज वाइफ एटले सी, बराबर। नारी जाति जेने आपणे कहीए छीए एटले अहींया यू करता छे तो तेने पत्नी नी करता विभक्ति, तो के सी। अहींया विल नो भूतकाळ तो के वुड, ब्रिंग नो ब्रिंग, अने धीस नो तो के धेट, पेन नो पेन, बराबर छे मित्रों। ત્યાર પછી આપણે એક્ઝામ્પલ નંબર 4 લઈએ, એકદમ સરળ એક્ઝામ્પલ છે મિત્રો, બધા તમને સરળતાથી સમજાશે જો આગળનો વિડીયો વ્યવસ્થિત જોયો હશે તો, બરોબર। ત્યાર પછી આપણે જોઈએ એક્ઝામ્પલ તરીકે કિશોર સેડ ટુ હિના આપણે અહીંયા એક્ઝામ્પલ તરીકે જોઈએ તો એક્ઝામ્પલ તરીકે હેવ યુ ફિનિશ્ડ ધીસ વર્ક। મિત્રો જુઓ કિશોર સેડ ટુ હિના હેવ યુ ફિનિશ્ડ ધીસ વર્ક। તો મિત્રો અહીંયા વાક્યનો પ્રકાર કેવો છે? તો કે પ્રશ્નાર્થ છે। પ્રશ્નાર્થ હોય ત્યારે સેડ ટુ નું તો કે આસ્ક્ડ કરવાનું હોય છે મિત્રો। શું કરવાનું હોય છે? આસ્ક્ડ। નામ જે છે એ મિત્રો એનો એજ રહેશે, કિશોરનું કિશોર જ રહેશે, બરોબર। અહીંયા સાંભળનાર વ્યક્તિ જે હિના છે એનો એજ રહેશે, કોમાટ કોમા નીકળી ગયા। સંયોજક આપણે અહીંયા મૂકીએ પેલા, જો વાક્યની શરૂઆત શેનાથી થઈ છે? તો કે હેવ થી। જયારે વાક્યની શરૂઆત હેવ થી થાય તો સંયોજક શું આવે? ઇફ અથવા તો વેધર। તો આપણે અહીંયા મિત્રો ઇફ મૂકીશું। હવે યુ આગળ અને હેવ પાછળ, તો યુ એટલે કોણ? તો કે હિના। તો યુ કરતા છે તો હિનાની કરતા વિભક્તિ,
तो के सी। हेव नु भूतकाल तो के हेड। फिनिश नु फिनिश्ड। बराबर। त्यार पछी मित्रों आने धीस नु नजीक ना शब्द माटे दूर नो शब्द तो के धेट। अने वर्क नु वर्क। बराबर मित्रों। तो आपणे अहींया जोयुं के चार उदाहरण जोया मित्रों। अगाउना वीडियो में पण आपणे कई आपणे एग्जांपल समझाया था तो के विथ डब्ल्यूएच वाला समझाया था। आ वीडियो नी अंदर आपणे विधाउट डब्ल्यूएच वाली वाक्य रचना मित्रों आपणे लीधी छे। तो मारुं तमने कहेवानुं ई छे तो मित्रों आपणे चार एग्जांपल समझ्या छीए। तमने सरळताथी मित्रों एकदम सरळताथी समझाई गया हशे। अने हजी पण नेक्स्ट वीडियो में मित्रों आपणे घणा बधा आवा उदाहरणो रहेशे ए लेशुं। बराबर। तो दरेके दरेक वीडियो से मित्रों तमे नियमितपणे तमे जोता रहेशो तमने आज टॉपिक तमारे लेवले से तमने हार्ड लागे छे मित्रों एकदम सरळ बनी जशे। अने बोर्डनी एग्जाम नी अंदर मित्रों तमने आमांथी धोरण दसमामां त्रण गुणनो अने धोरण बारमां नी अंदर तमने चार गुणनो मित्रों आ ग्रामर नो मोटा मोटू टॉपिक छे के जे स्टूडेंट ने खूब ज हार्ड लागे छे मित्रों। बराबर। तो तमने सरळताथी समजाय एवो प्रयास आपणे करीए छीए मित्रों। अने नियमितपणे आपणे वीकनी अंदर एकादो वीडियो छे ए मूकीए छीए जेथी करीने तमने मित्रों जोवानो एक आनंद मळे। दररोज ने दररोज वीडियो अपलोड करवाथी मित्रों तमे कंटाळी जशो एटले वीकमां आपणे एक वीडियो मूकीए छीए मित्रों। बराबर छे। तो नियमितपणे दरेक वीडियो जोजो। बराबर छे मित्रों। त्यां सुधी जय हिंद जय भारत। आवजो मित्रों।